વડોદરા ભાજપના ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશીને મેન્ડેટને લઈને દોડાદોડી કરવી પડી. મેન્ડેટ મળવું આવતા હિમાંગ જોશી સલવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું. ચર્ચા એ છે કે 17 તારીખે મેન્ડેટ આવવાનું હતું, પરંતુ તે સમયે મોડું થતાં આજે આપવામાં આવ્યું. હિમાંગ જોશી મેન્ડેટ રજૂ કરતા આખરે ફોર્મ ભરાયું હતું અને આ મુદ્દે વડોદરાના કલેક્ટર બિજલ શાહનું નિવેદન પણ સામે આવ્યું. મોડું થવાનું કોઈ કારણ ન હોવાનું જણાવ્યું. ફોર્મ ભરવાના અંતિમ દિવસે હિમાંગ જોશીએ મેન્ડેટ રજૂ કરતા ફોર્મ સ્વીકાર્યું. એ બાબત મને આજે પ્રચાર માધ્યમોથી જાણવા મળી છે, પણ આ બાબતમાં કોઈ હકીકત જણાતી નથી. ગઈકાલે પણ અમે આવ્યા હતા, કારણ કે કંઈને કોઈ પ્રકારે ચર્ચા વિચારણા કરવાની હોય તો અમારી લીગલ ટીમ અમને કહે તો અમારે આવવું પડતું હોય છે. એટલે એ તો એક રૂટીન પ્રક્રિયાનો ભાગ હતો. આજે બીજા પણ 2 અતિરિક્ત ફોર્મનો સેટ જમા કરાવ્યો છે. ફોર્મ રદ થવાનો કે એ તો સ્ક્રુટિની વખતે જે નિર્ણય થાય, પણ જે નિયમ છે ચૂંટણીનો એ પ્રમાણે મેન્ડેટ ફોર્મ ભરવાના, ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એનો જે છેલ્લો સમય હોય, ડેડલાઇન કે ટાઈમલાઇન 3 વાગ્યાનો બપોરનો, ત્યાં સુધીમાં રજૂ થાય તો એ સ્વીકારવાના હોય એવી કોઈ ઘટના નથી. દાદામાં ભાજપ કાર્યાલયના ઉદઘાટનમાં બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન હાજર રહ્યા. વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ચૂંટણીલક્ષી કાર્યાલય ખુલ્લું મૂક્યું. રેખાબેને જાહેર સભામાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે બનાસની દીકરીને આ વિસ્તારના લોકો જ્વલંત વિજય અપાવશે. સભામાં મોટા પ્રમાણમાં સ્થાનિક આગેવાનો જોડાયા. રેખાબેને સરકારના વિકાસ કામો અને યોજનાઓના લાભ ગણાવ્યા. આમ તો દાંતા વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને દાંતા અમીરગઢ પંથકમાં સારી લીડ મળી હતી. તેવામાં ભાજપને આ વખતે પણ સારી લીડ મળવાની આશા છે. અને આપણું ગુજરાત જે રીતે દેશનું ગ્રોથ એન્જિન છે અને આપણું જે બનાસ જે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, કે આપણું બનાસ પણ ગુજરાતનું ગ્રોથ એન્જિન બને એ માટે હું જરૂરથી મહેનત કરીશ. અને તમારા કોઈ પણ પ્રશ્નો હશે, આપના આશીર્વાદ પછી, જીત્યા પછી 5 વર્ષ સુધી આપના કોઈ પણ કામ હશે, વ્યક્તિગત સામાજિક, તો એમાં તમારી દીકરી તરીકે હું તમારા પડખે જરૂરથી ઉપસ્થિત રહીશ, જરૂરથી ઉભી રહીશ, એવું આપ સૌની વચ્ચે હું અહીંયા ખાતરી આપું છું. સર, જે રીતે કોંગ્રેસ વાળા કે ઇમોશનલ કરી અને પબ્લિક આગળ રોઈ અને જે રીતે વોટ માંગે છે તેને અમને કઈ રીતે જોઈ રહ્યા છે? દેશની જનતા ખૂબ સારી રીતે જાણે છે, જાતિ જ્ઞાતિના રાજકારણથી ઉપર રહી, ઇમોશનલ પોલિટિક્સથી પણ ઉપર રહી, દેશની જનતા વિકાસ સાથે છે, બનાસકાંઠાની જનતા વિકાસ સાથે છે, અને આદિવાસી વિસ્તારો દાંતા વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને આ દાંતા તાલુકો છે, આદિવાસી વિસ્તાર છે, મહત્તમ દાંતા અમીરગઢ તાલુકામાં એ વિસ્તારમાં કેવી રીતનું રહેશે આ વખતે શું લાગે છે? દાંતા તાલુકો છે, કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, તો આ ગઢમાંથી શું કાંકરા ખર્ચે કોંગ્રેસના? દાંતા વિધાનસભા એ કોઈ કોંગ્રેસનો ગઢ છે જ નહીં. કઈ લોકસભાની ચૂંટણીમાં પણ અહીં 8,000થી વધારે મતોની સરસાઈ મળી કે લીડ મળી, અને આ ચૂંટણીમાં દાંતા વિધાનસભા વિસ્તાર માનું છું કે 20,000થી પણ વધારે લીડ ભારતીય જનતા પાર્ટીને આપશે. કહી રહ્યા છે મહેન્દ્રનગર અને ગુજરાતી સાતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા પર ફરી એકવાર સવાલ ઉભા થયા છે, કારણ કે બીસીએસ સેમેસ્ટર 4નું પેપર લીક થયાનો યુવરાજસિંહનો દાવો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જાડેજાએ આક્ષેપો લગાવ્યા છે. ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ લીક્સનું જે પેપર છે તે ફૂટ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોમાં પરીક્ષા લેવાઈ હતી. પેપરનો સમય 10:30નો હતો તેવું નિવેદન તેઓનું આવ્યું છે. સાથે 9:30 વાગે પેપર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાં 35,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. અગાઉ પણ 16 અને 18મી તારીખે લેવાયેલી પરીક્ષાના પેપર લીક થયા હોવાનો યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે. તારીખ 16ના રોજ પ્રોગ્રામિંગ વિથ સીનું જે પેપર છે તે લીક થયું હતું. તારીખ 18મીએ વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઇઝેશનનું પેપર લીક થયું હોવાની પણ વાત તેઓએ કહી છે. તો અમારી પાસે જે તમે અત્યારે નજર સમક્ષ જોઈ રહ્યા છો એ સોશિયલ મીડિયાનો એ પુરાવો છે કે જેમાં પરીક્ષાનો જે સમયગાળો છે એ પરીક્ષાનો સમયગાળો છે 10:30 થી 1:30, એટલે કે 10:30 થી 1:30 વાગ્યા સુધીનો આ પેપરનો સમયગાળો હોય છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ પેપર 9:25 મિનિટે, આજનું જે પેપર છે એ 9:25 મિનિટે એ સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપ જે વિદ્યાર્થીઓના, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એના વોટ્સઅપ ગ્રુપમાં આ રીતે પેપરો ફરી રહ્યા છે.
અમારી પાસે 9 અને 25 નો પુરાવો છે. હવે ક્યારે લખ્યું એ ચોક્કસપણે કહીએ છીએ કે તપાસનો વિષય છે, પણ આજનું જે પેપર હતું એ 9:25 મિનિટે એ વાયરલ અલગ અલગ સોશિયલ મીડિયાના ગ્રુપમાં હતું. એટલે તમે સમજી શકો છો કે આ પેપર અગાઉ જ એ ફૂટી ગયું હોય અને પછી જ એ સોશિયલ મીડિયામાં ફરે. અને આમાં જે પ્રશ્નો લખેલા છે એ હાથથી લખેલા છે, અને આજે જે પેપર લેવામાં આવ્યું એની સાથે અમે આ પ્રશ્નોને ક્રોસ વેરીફાઈ કરેલા છે. આ પ્રશ્નો એ અમે ક્રોસ વેરીફાઈ કર્યા. આની અંદર જે સ્પેલિંગ મિસ્ટેક હોય એટલે કે ઓરિજિનલ પેપરમાં, તો એમાં આમાં પણ જે હાથેથી લખવામાં આવ્યા છે એમાં પણ એ જ શબ્દ એ ભૂલ એ ઉપસી આવે છે. જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 26 ઉમેદવારી પત્રો ભરાયા છે. અંતિમ દિવસે કુલ 19 ફોર્મ ભરાયા. અમરેલી લોકસભા બેઠક પર કુલ 11 ઉમેદવાર, રાજકોટમાં 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, તો દાહોદ લોકસભા બેઠક ઉપર કુલ 12 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આંકડાઓ સામે આવ્યા છે. રાજકોટમાં 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 16 ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે પોતાના ફોર્મ ભર્યા છે, તો જૂનાગઢ બેઠક પરથી કુલ 26 જેટલા ફોર્મ ભરાયા છે. અંતિમ દિવસે કુલ 19 ફોર્મ ભરાયા હોવાની જે આ માહિતી છે. જૂનાગઢમાં 26, અમરેલીમાં 11, રાજકોટમાં 16 અને દાહોદમાં કુલ 12 ફોર્મ ભરાયા છે. તો આ ગ્રાફિક્સના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે કયા વિસ્તારમાં કુલ કેટલા ફોર્મ ભર્યા છે. આજે અંતિમ દિવસ હતો ઉમેદવારીપત્ર ભરવાનો, અને તેમાં જૂનાગઢમાં 26, અમરેલીમાં 11, રાજકોટમાં 16, દાહોદમાં 12 જેટલા ઉમેદવારી ફોર્મ આજે ભરાયા છે. રાજકોટમાં 16 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ જે છે આજે ભર્યા છે. તો ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરતા પહેલા મહેન્દ્રસિંહ પરમારે રેલી યોજી. કોંગ્રેસ આગેવાનોની હાજરીમાં મહેન્દ્રસિંહ પરમારે પ્રાંત કચેરી ઉમેદવારી નોંધાવી. અમારા જિલ્લાના આગેવાનો, પ્રદેશના આગેવાનો, અમારી સંગઠનની પાંખ અને લોકોનો સહકાર મળી ચોક્કસપણે 2024ની અંદર 25,000થી પણ વધુ મતેથી જીતાય એવો અણસાર ખંભાતની જનતા બતાવી રહી છે. ખંભાતનું ભલું કેવી રીતે થાય, ખંભાતની પ્રજાજનોના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે, એ માટે પ્રજાના કામ કરવા માટે કટિબદ્ધ થઈ અને આ ચૂંટણી લડવાના છીએ. ચોક્કસપણે મને ખાતરી છે કે ખંભાતની પ્રજાના આશીર્વાદ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારોને મળશે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. અચ્છી જોબ કે ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું. ચંદનજી ઠાકોરે ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસ સ્થાને કુળદેવીના આશીર્વાદ લીધા. કેડા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી નોંધાવી. ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું. તેમની સાથે પરિવારજનો તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ચેતર વસાવાએ કલેક્ટર કચેરી